કેશોદમાં અંડર બ્રિજ બનતા ડાયવર્ઝન રોડ પર ટ્રાફિક જામ થતા રોડ ચક્કાજામ કરી સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. કેશોદ શહેરની મધ્યમાંથી પસાર થતો રેલવે ટ્રેક પૂર્વ અને પશ્ચિમ એમ શહેરના બે ભાગ પાડે છે. શહેરની મુખ્ય જાહેર સેવાઓ પશ્ચિમ તરફ આવેલી હોય, પૂર્વ તરફના લોકો રેલવે ફાટક બંધ થતા અવર જવર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘણા વર્ષોના ઇંતજાર બાદ અંડર બ્રિજનું નિર્માણ થયું તથા ટ્રાફિકનો કાયમ ઉકેલ આવશે, પરંતુ પાલિકા અંડર બ્રિજ બનાવતા પહેલા ડાયવર્ઝન સુવિધા આપવામાં ઊણી ઉતરી છે, જેને લઈ પૂર્વ અને પશ્ચિમ તરફ અવર જવર કરતા લોકોની સાથે ડાયવર્ઝન રસ્તાઓની નજીક રહેતા રહેણાંક ધારકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈ વોર્ડ નંબર 4ના ગાંધીનગર વિસ્તારના લોકોએ રોડ બંધ કરવા રોડ પર ચક્કાજામ કર્યો હતો. પોલીસ આવતા રોડ ચોખ્ખા કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. જોકે ડાયવર્ઝન રસ્તાઓ નજીક રહેણાંક ધરાવતા લોકોએ ડાયવર્ઝનની સંખ્યા વધારવા, વાહનોની ઝડપ ઓછી કરવા, સ્પીડ બ્રેકર મૂકવા, ટ્રાફિક નિયંત્રણ કરવા, પોલીસના જવાનોને ઊભા રાખવા જેવી વ્યવસ્થા કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. મારું નામ સમરિયા, અમે ગાંધીનગર સોસાયટીમાં રહીએ. મારે રજૂઆત છે, મારા રોડમાં સાધનની બેદી થયા, મારામારી છે. મારે ફાટકનો રોડ બંધ થયો તો અહીંથી અમારે ઘર પાસેથી સાધન નીકળે છે. અમારા છોકરાને સ્કૂલે મૂકવા જવા, તેડવા જવા, મારે કોઈ બકાલા શાકભાજી લેવા જવા, મારે કેમ જાવું? એટલે આજ બપોરે અમે રોડ રોકીને બાઈ બેઠી મહિલા બધી, તો પોલીસ વાળા આવ્યા, એ કીધું કે આમ તમારે ના આવે, તમે નગરપાલિકાએ જઈને અરજી દો, નગરપાલિકા તમને કાંઈ પસુજ્ઞા કરી દેશે. એટલે અમે નગરપાલિકા આ અંગે પાલિકા ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયાએ અંડરબ્રિજ બનતો હોય કલેક્ટરના આદેશ મુજબ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેમાં ટ્રાફિક થતો હોય સ્થાનિકોની ફરિયાદના આધારે સ્થળ તપાસ કરી અન્ય જગ્યાએ ડાયવર્ઝન નીકળે છે કે કેમ, રોડ પર સ્પીડ બ્રેકર લગાવવા જેવી તાત્કાલિક કામગીરી કરી ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કેશોદ નગરપાલિકા, આજરોજ વોર્ડ નંબર 4ના ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા એક ટ્રાફિક બાબતે રજૂઆત કરવામાં આવી. આ બાબતે મારે જણાવવાનું કે હાલમાં અંડરબ્રિજની કામગીરી રેલવે ફાટક પાસે ચાલુ છે. આ અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા ડાયવર્ઝન કાઢી અને એક વોર્ડ નંબર 4માં એક રસ્તો જે રેસિડેન્શિયલ સોસાયટી છે ત્યાંથી કાઢવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના રહીશોએ ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે. એટલા માટે પહેલાં તો ત્યાં બમ્પની બનાવવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે ચાલુ થાય અને આ ડાયવર્ઝન અન્ય જગ્યાએથી કાઢવા બાબતે કોઈ અલ્ટરનેટિવ વિચારવા બાબતે એન્જિનિયર્સને અત્રેથી સ્થળ તપાસ કરી અને રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવેલ છે. તો એ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે.